વિદ્યાર્થી મિત્રો સેન્ટ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ગુજરાતી વ્યાકરણમાં પાઠ પાંચ વચન વિશે શીખવાના છીએ આ પહેલા આપણે ગુજરાતી વ્યાકરણના ચાર પાઠ શીખી ગયા હવે આપણે પાંચમો પાઠ વચન શીખીએ તે પહેલા સ્ક્રીન પર જુઓ જોઈએ શેનું ચિત્ર છે એક પીછું છે ને કોનું પીછું છે મોરનું પીછું વેરી ગુડ હવે સ્ક્રીન પર શું દેખાય છે બે પીછા બરાબર ને તો પહેલાં આપણને જે ચિત્ર દેખાયું તો આપણે શું બોલ્યા એક પીછું હવે બોલ્યા બે પીછા હવે જુઓ જોઈએ સ્ક્રીન પર શેનું ચિત્ર છે એક દડો છે બરાબર ને તો એક દડો અને હવે કેટલા દડા છે છ દડા તો તમે જોયું મિત્રો જ્યારે એક પીછું હતું ત્યારે આપણે શું બોલ્યા પીછું અને બે પીછા હતા ત્યારે પીછા એવી જ રીતે એક હતો તો દડો અને છ છે તો શું બોલીએ છીએ દડા હવે જુઓ શેનું ચિત્ર છે એક પાંદડું બરાબર તો આપણે શું બોલ્યા પાંદડું હવે આ શેનું ચિત્ર છે ચાર પાંદડા તો આમ આપણે જ્યારે એક વસ્તુ હોય ત્યારે અલગ નામથી બોલીએ છીએ અને એક કરતાં વધારે હોય ત્યારે આપણે તે વસ્તુને અલગ નામથી બોલીએ છીએ દાખલા તરીકે આપણે લોકો મેદાનમાં રમવા માટે નીચે ભેગા થઈએ અને પછી હું એમ કહું કે ચલો બોક્સમાં આટલા બધા દડા છે તો તેમાંથી બધાએ દડો લાવવાનો છે તો તમે બધા કેટલા દડા લાવશો એક જ લાવશો ને કારણ કે હું શું બોલી છું કે દડો લાવો એટલે તમે સમજી ગયા કે દડો એટલે એકની વાત કરે છે મિસ પણ જ્યારે હું એમ કહું કે ચલો બધા બોક્સમાંથી દડા લાવો તો તમે તરત પૂછશો કે મિસ કેટલા દડા લાવવાના બે ત્રણ ચાર બરાબર ને તો આમ જે શબ્દ આપણે બોલીએ અને એનાથી આપણને ખ્યાલ આવે કે એક જ વસ્તુની વાત થાય છે તો તેને એક વચન કહેવાય જુઓ જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તે નામ એક વચનનું નામ કહેવાય છે દાખલા તરીકે આપણે ચિત્રમાં જોયું પીછું દડો પાંદડું બરાબર ને અને જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુઓ છે એમ સમજાય તે નામ બહુવચનનું નામ કહેવાય છે દાખલા તરીકે આપણે જોયું પીછા દડા પાંદડા બરાબર તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ એક કરતાં વધારે વસ્તુની વાત થાય છે તો એક વચન અને બહુવચન આ બંને આપણે યાદ રાખવાના છે કે એક વચન એટલે એક જ વસ્તુ અને બહુવચન એટલે એક કરતાં વધારે વસ્તુ તો હવે આપણે જોઈએ તો ચોપડીમાં આપણને આ રીતે આપેલું છે અવિભાગ અને બ વિભાગ તો અવિભાગમાં બધી એક એક જ વસ્તુઓ છે જુઓ પેન્સિલ દડો પાંદડું પીછું અને કેરી તો આ બધા જ શબ્દો એકવચનના છે અને બ વિભાગમાં જુઓ તો પેન્સિલો દડા પાંદડા પીછા અને કેરીઓ તો આ બધા જ શબ્દો જે છે તે બહુવચનના છે તો આમ જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તે નામ એકવચનનું નામ કહેવાય છે અને જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુઓ છે એમ સમજાય તે નામ બહુવચનનું નામ કહેવાય છે હવે આપણને નીચે કેટલાક એક વચન અને બહુવચનના નામોની યાદી આપે છે ચાલો તેનો અભ્યાસ કરીએ જુઓ એક વચનના કોષ્ટકમાં લખ્યું છે માણસ તો માણસનું બહુવચન શું થાય હમ માણસો પછી છોકરો તો છોકરાનું બહુવચન છોકરાઓ પછી બચ્ચું તો બચ્ચા ગધેડું તો ગધેડા પંખી તો પંખીઓ વિદ્યાર્થી તો વિદ્યાર્થીઓ એ બાજુની કોલમમાં જુઓ ચોપડી તો ચોપડીઓ માછલી તો માછલીઓ કારખાનું તો કારખાના પીછું તો પીછા તહેવાર તો તહેવારો અને ઋતુ તો ઋતુઓ તો આમ લગભગ મોટા ભાગના શબ્દો જે છે એનું એકવચન અને બહુવચનનું નામ જુદું જુદું હોય છે પરંતુ કેટલાક નામો એવા છે કે જે એક વચનમાં જ વપરાય છે જેમ કે ઘી દૂધ માખણ છાશ પાણી પ્રેમ ક્રોધ દયા વગેરે જો વિચાર કરો જોઈએ આપણે કોઈ પાસે દૂધ લેવા જઈએ તો આપણે એક દૂધ આપો એમ કહીએ આટલું બધું દૂધ આપો એમ કહીએ એક લિટર દૂધ આપો પાંચ લિટર તો આપણે દૂધ જ બોલીએ છીએ બરાબર દૂધ શબ્દનો બહુવચનનો શબ્દ આપણે ક્યારેય વાપરતા નથી તે જ રીતે ઘી માખણ આ બધી જ વસ્તુ માટે આપણે સરખો જ શબ્દ વાપરીએ છીએ તે જ રીતે આપણને કોઈ ઉપર ગુસ્સો આવે તો મને તારી ઉપર એક ગુસ્સો આવ્યો છે કે મને તારી ઉપર આટલો બધો ક્રોધ આવ્યો છે કે મને તારી ઉપર ક્રોધો આવ્યા છે એમ બોલીએ ના બોલીએ ને તો આમ આ બધા શબ્દો હંમેશા એક વચનમાં જ વપરાય છે હવે આ બાજુઓ તો કેટલાક નામો એવા છે કે જે માત્ર બહુવચનમાં જ વપરાય છે ભલે ને એક ઘમ હોય તો એ ઘમ જ કહેવાય અને આટલા બધા ઘઉં હોય તોય ઘઉં જ કહેવાય તે જ રીતે ચોખા મગ લગ્ન સમાચાર દર્શન અભિનંદન આ બધા શબ્દો એવા છે કે એક હોય કે ઘણા બધા હંમેશા રહે છે બહુવચનમાં જ હવે કેટલીક રમતોના નામ પણ બહુવચનમાં જ આવે છે જેમ કે ગિલ્લી દંડા અને આટાપાટા તો તમને બરાબર સમજાઈ ગયું ને કે એક એટલે શું અને બહુવચન એટલે શું અને દરેક શબ્દને આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવી શકીએ અથવા તો બહુવચનમાંથી એક વચનમાં ફેરવી શકીએ પરંતુ કેટલાક અપવાદરૂપ નામો એવા છે કે જે માત્ર એક વચનમાં અથવા તો બહુવચનમાં જ વાપરી શકાય છે તો આ નામોને આપણે ખાસ યાદ રાખવાના છે હવે આપણે આગળ જોઈએ તો આપણને સ્વાધ્યાય દેખાશે તો એમાં પ્રશ્ન એક છે કે નીચેના નામોના બહુવચનના રૂપો લખો બરાબર તો પહેલો શબ્દ છે કૂતરું તો એક હોય તો કૂતરું પણ આટલા બધા હોય તો કૂતરા બરાબર ને પછી ચકલી તો ચકલીનું બહુવચન શું થશે ચકલી ઓ વેરી ગુડ હવે જ કહો જોઈએ કે મોર હોય તો મોરનું બહુવચનનું રૂપ શું થાય મોરો થાય ના થાય ને મોરનું મોર જ રહેશે બરાબર એ જ રીતે ગાય છે તો ગાય તો આટલી બધી ગાય જ કહેવાય ગાયો કહેવાય નહીં પછી પીપળું તો તો પીપળા હવે તમે એમ કહેશો કે મીસ પીપળું એટલે શું તો પીપળું એટલે મમ્મી જેમાં ઘઉં ભરે છે ને મોટું ટીપણું કહીએ આપણે બરાબર ને કે ટીપણામાં ઘઉં ભર્યા તો ટીપણાને પીપળું પણ કહેવાય છે એ જ રીતે લખોટી તો લખોટી એક હોય તો લખોટી અને એક કરતાં વધારે હોય તો લખોટીઓ વેરી ગુડ હવે જુઓ ઝાડ તો ઝાડનું બહુવચન શું થાય કહો જોઈએ ઝાડો થાય ના થાય ને તો ઝાડનું શું રહેશે ઝાડ જ રહેશે બરાબર એ જ રીતે દીકરી તો દીકરીનું બહુવચન શું થશે દીકરીઓ પછી શિક્ષક તો શિક્ષકનું થશે શિક્ષકો પછી પરીક્ષા તો પરીક્ષા એક હોય તોય પરીક્ષા અને આટલી બધી હોય તોય પરીક્ષા જ કહેવાય બરાબર પરીક્ષા ઓ થાય નહીં પછી દિવસ તો દિવસનું શું થાય દિવસો વેરી ગુડ પછી ઊંટ તો હવે ઊંટનું બહુવચન કહો જોઈએ ઊંટનું કાંઈ બહુવચન અલગ છે નહીં ઊંટનું ઊંટ જ રહેશે એ જ રીતે શિયાળનું પણ શિયાળ જ રહેશે શિયાળો કહેવાય ના કહેવાય પછી રીંગણ તો રીંગણનું શું થાય બહુવચનનું રૂપ રીંગણા પછી હાથ હોય તો હાથનું બહુવચન શું થશે હાથો કહેવાય ના કહેવાય ને તો હાથનું હાથ જ રહેશે બરાબર પછી ખેડૂત તો ખેડૂતનું શું થાય ખેડૂતો નિશાળનું બહુવચનનું રૂપ શું થાય નિશાળો હવે બાકીના ત્રણ શબ્દનું બહુવચન જાતે વિચારો અને લખો બરાબર હવે પ્રશ્ન બે જુઓ નીચેના નામોના એક વચનના રૂપ લખવાના છે પહેલાં આપણે બહુવચનના લખવાના હતા હવે એક વચનના લખવાના છે મહેમા ન હોય તો એનું એક વચનનું રૂપ શું થશે એક જ આવ્યા હોય તો શું બોલીએ આપણે મહેમા ન વેરી ગુડ પછી આટલા બધા હોય તો દેડકા કહેવાય પણ એક જ હોય તો દેડકો વેરી ગુડ પછી આટલા બધા હોય તો વૃક્ષો કહેવાય પણ વૃક્ષોનું એક વચનનું રૂપ શું થશે વૃક્ષ પછી મંદિરો મંદિરોનું એક વચનનું રૂપ થશે મંદિર આ રીતે આપણે બીજા શબ્દોના એક વચનના રૂપ પણ વિચારવાના છે અને નોટમાં લખવાના છે મિત્રો આ પ્રેઝન્ટેશન પછીની પીડીએફ સ્લાઇડમાં મેં આ સ્વાધ્યાયના બંને પ્રશ્નો જવાબ સહિત લખીને મોકલ્યા છે તો આપે તેમાંથી જોઈ અને સરસ અક્ષરે પાકી બુકમાં લખવાના છે અને યાદ પણ રાખવાના છે અને આની પછી ચોપડીમાં જે પ્રશ્નો આપ્યા છે ને તે બીજા સત્ર માટેના પ્રશ્નો છે એટલે તે આપણે અત્યારે કરવાના નથી અત્યારે માત્ર આપણે આ બે પ્રશ્નો જ કરવાના છે ધન્યવાદ